હું જીતુભાઈ જોશી, ભાવનગર એમ એસ બિસર તખ્તસિંહજી પ્રાથમિક શાળા નંબર 58માં સર્વિસ કરું છું, ભણાવું છું. આ ધોરણ 7માં વિજ્ઞાન વિષય છે મારો, એનો પહેલો પાઠ આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, પાઠનું નામ છે વનસ્પતિમાં પોષણ. ધોરણ 6માં આપણે અભ્યાસ કરી ગયા છીએ કે બધા જ સજીવો માટે ખોરાક છે જરૂરી છે. ખોરાક છે એ જ તે મેઇન પોષણ છે. ખોરાકમાંથી જ તે આપણા શરીરને જરૂરી વિટામિનો મળે છે, બ્લડ બને છે અને આપણું શરીર છે જીવંત રહી શકે છે. અને આપણા શરીરના અંગો બધા જ એને જે કામ કરવાના હોય છે તે બધા જ અંગો તો જ તે ધબકતા રહી શકે છે અને કામ કરી શકે છે. માટે સજીવ માટે ખોરાક છે એ પાયાનો એકમ, ખૂબ જરૂરી વસ્તુ છે. હવે ખોરાકમાં આપણે ગયા વર્ષે ભણ્યા કે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ તત્વો આ બધા છે ખોરાકના ઘટકો છે. આ ખોરાકના ઘટકો આપણા શરીર માટે જરૂરી છે, જેને આપણે પોષક તત્વો કહીએ છીએ. પોષક તત્વોમાંથી શરીરને પોષણ મળે છે. પોષણ મળે છે એટલા માટે પોષક તત્વો કહેવાય છે. તત્વ એટલે કોઈ વસ્તુ, ઘટક, સાધન. બધા જ સજીવ માટે ખોરાક જરૂરી છે. વનસ્પતિ પોતાનો ખોરાક વનસ્પતિ જાતે બનાવી શકે છે, પરંતુ પ્રાણી અને મનુષ્ય આમ કરી શકતા નથી. આપણે આપણો ખોરાક જાતે બનાવી શકતા નથી, એવી રીતે પ્રાણીઓ પણ પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી. આપણે ક્યારેય સાંભળ્યું નથી કે ગાય, ભેંસ, ઘોડા, બળદ, હાથીને પોતાનું રસોડું હોય. માણસ પોતાનું રસોડું છે માણસને, પણ આપણે ખોરાક જાતે બનાવી શકીએ કે ભાઈ ઘઉંની રોટલી આપણે કરી શકીએ, પણ આપણે ઘઉં જાતે બનાવી શકતા નથી. આપણે ઈંડામાંથી કોઈ વસ્તુ બનાવી શકાય, પણ ઈંડા આપણે બનાવી શકતા નથી. એટલા માટે આપણે ખોરાકને રાંધી શકીએ છીએ, પણ એનું ઉત્પાદન કરી શકતા નથી. કરાવવું પડે છે ખેડૂતો પાસેથી કે પ્રાણીઓ પાસેથી આપણે ખોરાક મેળવીએ છીએ. કહેવાનો અર્થ એ છે મિત્રો કે આપણે આપણો ખોરાક બનાવી શકતા નથી. એક રીતે આપણે બીજા ઉપર, પ્રાણીઓ ઉપર કે વનસ્પતિ ઉપર આધાર રાખવો પડે છે. એમાંથી જે આપણને રો મટીરિયલ મળે છે, કાચું મટીરિયલ મળે છે, એમાંથી આપણે એને પકવીને અલગ અલગ રીતથી બનાવીને આપણે ખાઈએ છીએ અને એમાંથી આપણા શરીરને પોષણ મળે છે. વનસ્પતિ એકમાત્ર સજીવ છે કે જે પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને ખનિજ તત્વોનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક બનાવે છે. આ ખોરાક બનાવવા માટેના જરૂરી કાચા પદાર્થો તેની આસપાસમાં મળી રહે છે વનસ્પતિને. આ પોષક તત્વોએ સજીવોને તેમના શરીરના બંધારણ, વૃદ્ધિ, નુકસાન પામેલા ભાગની સુધારણા, નવા કોષો બનાવવા, શરીરનું બંધારણ, શરીરનો વિકાસ, શક્તિ પ્રાપ્ત કરવી, આ બધી જૈવિક ક્રિયાઓ કહેવાય. આ માટે ખોરાક છે એ જરૂરી છે અને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને પોષણ કહે છે. સજીવો સરળ પદાર્થમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને સ્વાવલંબી પોષણ કહે છે. જે સજીવ પોતાનો ખોરાક જાતે બનાવી લે એને સ્વાવલંબી પોષણ કહેવામાં આવે છે. સ્વ એટલે પોતાના ઉપર અવલંબન આધારિત, પરાવલંબી પર એટલે બીજા ઉપર આધારિત, બીજાની મદદથી જે ખોરાક બનાવે એને પરાવલંબન કહેવાય. પ્રાણી તેથી વનસ્પતિ, પ્રાણીઓ અને બીજા ઘણા સજીવો પોતાનો ખોરાક વનસ્પતિ પાસેથી મેળવે તેઓ પરાવલંબી કહે છે. ઘણા બીજા પાસેથી આધાર રાખીને ખોરાક મેળવતા હોય છે એને પરાવલંબી કહેવામાં આવે. હવે આપણને પ્રશ્ન થાય કે વનસ્પતિમાં ખોરાક બનાવવાનું કારખાનું ક્યાં આવેલું છે? તો વનસ્પતિની અંદર, આ વનસ્પતિ છે એની અંદર ખોરાક બનાવવાનું કારખાનું છે એ આ પર્ણની અંદર આવેલું છે. આ સજીવ છે, વનસ્પતિ પણ એક પ્રકારનો સજીવ છે. તો જે સજીવ છે એ ખોરાક લે છે, વૃદ્ધિ પામે છે, વિકાસ કરે છે, પોષણ મેળવે છે. વનસ્પતિનું પોષણ મેળવવાનું કારખાનું, એનું રસોડું પર્ણની અંદર આવેલું છે. પર્ણો એ વનસ્પતિનો ખોરાક બનાવવા માટેના કારખાના છે. વનસ્પતિમાં ખોરાક બનાવવાની ક્રિયા પર્ણોમાં જોવા મળે છે. તેથી બધા જ કાચા પદાર્થોને, અહીંથી લઈને બધા જ કાચા પદાર્થોને પર્ણો સુધી પહોંચવું પડે છે. પાણી અને ખનિજ તત્વોનું મૂળ દ્વારા શોષણ થાય છે અને એનું પરિવહન પર્ણો સુધી થાય છે. પાણી અને ખનિજ દ્રવ્યો જે હોય છે એનું અહીંયા મૂળથી પર્ણો સુધી વહન થાય છે અને પરિવહન કહેવાય. અને એમાંથી પર્ણો સહિત પોતાનો ખોરાક બનાવે છે વનસ્પતિ માટે. વનસ્પતિના પર્ણોમાં આવેલ નાના નાના છિદ્રો વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ લે છે. આ છિદ્રો રક્ષક કોષ દ્વારા આવરિત હોય છે, ઢંકાણેલા હોય છે, જેમને પર્ણરંધ્ર કહેવાય છે. વાહિનીઓ, નળીની જે મૂળ પ્રકાંડ, તેની શાખા અને પર્ણોમાં આવેલી હોય છે, જેના દ્વારા પાણી અને ખનિજ તત્વોનું વહન થાય છે. તેઓ એક સળંગ માર્ગ અથવા પથ બનાવે છે. આ સળંગ માર્ગ અથવા પથ રસ્તો બનાવે છે. તેથી પોષક તત્વો પર્ણ સુધી પહોંચે છે. વનસ્પતિમાં પદાર્થોના વહન વિશે આપણે આગળ ભણશું. પર્ણોમાં લીલું રંજક દ્રવ્ય આવેલું છે. આ પર્ણોની અંદર લીલા કલરનું રંજક દ્રવ્ય આવેલું હોય છે, જેને હરિત દ્રવ્ય કહે છે. પર્ણને સૂર્ય ઉર્જાનું શોષણ કરવામાં જે મદદરૂપ થાય છે, સૂર્યમાંથી પર્ણ છે એ ઉર્જા મેળવે છે. એમાં ઈ
પર્ણરંધ્ર છે એ મદદરૂપ થાય છે. આ ઊર્જા કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવામાં વપરાય છે. આમ સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાકનું સંશ્લેષણ થતું હોવાથી તેને પ્રકાશ સંશ્લેષણ કહેવાય છે. આપણે કહી શકીએ કે હરિતદ્રવ્યમાં સૂર્યપ્રકાશ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે ખૂબ અગત્યના છે. આ પૃથ્વી પરની વિશિષ્ટ ઘટના છે. સૂર્ય ઊર્જા એ પર્ણ દ્વારા શોષિત થાય છે અને વનસ્પતિમાં ખોરાક સ્વરૂપે સંગ્રહ પામે છે. આથી સૂર્ય એ બધા સજીવો માટેનો અદ્વિતીય ઊર્જાનો સ્ત્રોત છે. અસ્તુ.